બ્રેક બાદ આગળ વાત કરીએ તો સેલવાસ પીપરિયા 66 કેવી રોડ નજીક એક કંપનીમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી, તો કંપનીના સંચાલક અને એક કામદારનું મોત નિપજ્યું હતું. સેલવાસના પીપરિયા વિસ્તારમાં 66 કેવી રોડ નજીક આવેલ બાલાજી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ એક કંપનીમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આ આગના કારણે કંપની સંચાલક અને એક કામદાર અંદર ફસાઈ જતા તેઓનું મોત થયું હતું. પ્રાપ્ત વિગત અનુસાર બાલાજી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પહેલા માળે આવેલ શ્રીજી ટ્રેડિંગ કંપનીમાં, જેમાં કોસ્મેટિક સામાન બનાવવામાં આવે છે, જેમાં રવિવારના રોજ બપોરે 12 વાગ્યાના સુમારે અચાનક કેમિકલમાં જોરદાર ધડાકા સાથે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. સંજોગાવશત કંપની સંચાલક શિવસિંહ પદમસિંહ ઉંમર વર્ષ 40 અને એક કામદાર અશોકકુમાર શાંતારામ ઉંમર વર્ષ 19, જેઓ અચાનક આગ લાગવાને કારણે બહાર નીકળી ન શકતા તેઓનું મોત થયું હતું અને એક બાઇક પણ સળગી ગઈ હતી. એમની સાથે બીજા 3 કામદારો પણ હતા. આ કંપનીમાં કુલ 22 તેવી હતી. 3 જેટલા કામદારો ખાલી પીપળાઓ પહેલા મારેથી નીચે ઉતારી રહ્યા હતા. એ સમય અચાનક મોટા ફડાકા સાથે આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ, પોલીસ વિભાગની ટીમ, ડિઝાસ્ટર ટીમ પહોંચી ગઈ હતી. આરડીસી ડોક્ટર રાકેશકુમાર મિન્નાસ અને SDPO મનસ્વી જૈન ઘટના સ્થળે પહોંચી ઘટનાની જાણકારી મેળવી જરૂરી સૂચનો આપ્યા હતા. સેલવાસ ખાનવીલ લાલોક અને ગિલોસ કંપનીના ફાયર ફાઈટરો તાત્કાલિક પહોંચી ગયા હતા. કંપનીમાં કેમિકલના કારણે આગને જેટલો ઓલવવાનો પ્રયાસ કરવામાં આવતો હતો તેટલી જ વધુ જોરથી આગ પકડી રહી હતી, જેના કારણે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. 4 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. કામદારોના જણાવ્યા અનુસાર એમની કંપનીના સંચાલક અને એક કામદાર અહીં અંદર રહેલા હોવાનું જણાવતા RDCA વલસાડની ડિઝાસ્ટરની ટીમને બોલાવી હતી. વાત કરતા જાણવા મળ્યું હતું કે નેલ પોલિશ બનાવવા માટે ઇથાઇલ એસિટેટ અને કલર મિક્સ કરાઈ રહ્યું હતું. બંનેનું મિશ્રણ બનાવ્યા બાદ અને મિક્સ કરવા માટે એક હેન્ડ મિક્સર વપરાય છે. અનુમાન છે કે જ્યાં આ મિક્સર બનાવાઈ રહ્યું હતું એ જગ્યા એક બંધ બાથરૂમ જેવું છે. કેમિકલ ગેસ નીકળવાની જગ્યા નથી. આ કેમિકલનો ગેસ બન્યો હોય એ સમય ઇલેક્ટ્રિક મિક્સર ચાલુ કરતા જોરદાર ધડાકા સાથે આગ લાગી હોય. આગ લાગ્યા બાદ પણ આજુબાજુમાં મૂકેલા કેમિકલના ડ્રમમાં જોરદાર 3 જેટલા ધડાકા થયા હતા. સેલવાસ ફાયર વિભાગ પાસે મળેલી માહિતી મુજબ આ જ કંપનીમાં ગત 3-4 મહિના અગાઉ આગ લાગી હતી. એ સમયે ફાયર વિભાગે કંપની માલિક શેરસિંગને સૂચના આપી હતી કે કેમિકલ મિક્સિંગનું કામ પહેલા મારેથી ખસેડી ગ્રાઉન્ડ ફ્લોર પર શિફ્ટ કરવું, તેમજ જરૂરી ફાયરના ઇક્વિપમેન્ટ લગાવવા. તેમ છતાં કંપની માલિકે બેદરકારી વાપરી હોવાનું જણાવી આપ્યું છે. જો કે બાલાજી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ફાયર માટેના ઇક્વિપમેન્ટો લગાવ્યા છે, પણ એ સોમવારના ગોઠિયા સમાન સ્થિતિ થયા છે. આગ લાગી હતી ત્યારે તમામ ઇક્વિપમેન્ટો બંધ હોવાનું જાણવા મળ્યું છે. નવી ઔદ્યોગિક વસાહતો બનાવી ગારાઓ ભાડે આપવા અથવા નીચે વેચીને જે તે બિલ્ડરો પોતાના હાથ ઉપર કરી દેતા હોય છે. આ વસાહતનું બિલ્ડિંગ પણ તકલાદી હોવાનું જાણવા મળ્યું છે. આગ લાગ્યાના થોડા સમયમાં બિલ્ડિંગની બાજુની દિવાલ મોટી તિરાડ જોવા મળી હતી, તેમજ ઇમરજન્સી સમયે બચાવવા માટેનો કોઈ રસ્તો ન હોવાનું જણાવી આવ્યું છે. મુલુક યાદવ, ZS TV સેલવાસ.